खूब धन्यवाद बापू सौदास भगतारे अमारे परिवार नो नातो जेम तमारी यारे से भी रीते खाली एन केवन हो कि भाई जोगवड़ आवी रीते आम नहीं आम आयोजन से હવે કેટલા વોલ્ટ લિયાવા અને હું લિયાવે અમે કોઈ દી અને પૂછ્યું નથી તો ખૂબ સારી સંતવાણી ભાઈ શ્રી સૌદાસભાઈ કાગલિયા સદા ભગત નકલંગ સાવન આજે સાવન છે એ અમારે લાલપુરનું ગરણું આપણા વિસ્તારમાં અત્યારે ખૂબ મોટું નામ એવા સૌદાસભાઈ ખૂબ સારી રીતે સંતવાણી કરી કારણ કે અમારા બે વડીલારે અને એક અહોની સંબંધ હતો તો વિશેષ વાતો નહીં કરીએ સમય હરસુખ બાપુ જેવા અને ભાઈ શ્રી મયુરભાઈ જેવા સમર્થ કલાકારો કે જેમનો વિદેશ સુધી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ તો નહીં પણ એમનું નામ માટે પબ્લિક આમ નેવ નાચ્યો એવા સમર્થ ભજનિકો છે એટલે સમયનો સદઉપયોગ કરશે આપણે પણ શબ્દરૂપીજી મારે કાંઈ અમારા પરિવાર વતી જી કઈ પધારો કાંતિ મામા પધારો બાપા બાપુ મારા બાપુજીનું અવસાન થયું જામનગર મુકામે મારા ઘરે પછી એની દેહને અમે અહીંયા લઈ આવ્યા એની બેઠકમાં એને કિરણ હતું એ મુજબ આસન આપ્યું તો કાકા તો અમારા અહીંયા હતા બાપુ એની બાજુમાં આવીને હોઈ ગયા એ કે ભાઈ વયો ગયો થાય કે હા મનથી એટલા બધા મકમ બે ભાઈઓ એટલે અમે ચારે ભાઈઓ કીધું કાકા અહીંયા હોવાય નહીં એને આપણા કથી રજા લીધી થાય કે અમે આટલા વર્ષ ભેગા રહ્યા હવે એક રાત કે મને ભેગો નહીં હોવા દીધો એ કીધું એ કે આ જોગેશ્વર બાપાની તમે બધા સેવા પૂજા કરો એને કયો નહીં કે મને ભેગો હોય કે બાપુ અમારા ઘરે શબ્દો નહોતા અને સત્ય સનાતન એક નરી વાસ્તવિકતા કે એને દેહ મૂક્યા પછી સંસારના બધા કોઈ પણ કાર્ય એને એક જીવનની એની મજા જ વહી ગઈ હતી ખાલી એનું શ્વાસો શ્વાસ હાલતા હતા 12 મહિના અને 12 દિવસ અમને કોઈ પૂછ્યું નથી કે છોકરાઓ તમે શું કરો છો સામાજિક વ્યવહારિક આર્થિક એક જ ભાઈ વયો ગયો ને હવે મારે શ્વાસો શ્વાસ ભરવાના છે એવું જેનું જીવન હતું એવા દિવ્ય આત્માની પાછળ આજે આપણે બધા મળ્યા છીએ એની નામે એ આત્માની પાછળ હરિનામ કીર્તન ધૂન ભજન સંતોની વાણી લઈને સમર્થ ભજનિકો એક લાગણીને તાતણે છેટ ચિકાસાથી વધાયેલા છે તો એને પણ એક ફેરે તાળીઓના ગગડાટથી વધાવીને આપણે હાર્દિક એનું સ્વાગત કરીએ હૃદયના ભાવથી હરસુખગીરી બાપુ અને ભાઈ શ્રી મયુરભાઈ દવે જૂનાગઢ એમને હૃદયના ભાવથી અમે આવકારીએ છીએ વાસુ પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ બાપા અને બાપુ બીજું છેલ્લે તો અમારે કાંઈક પણ રોજીરોટી અમને બધું ભગવાનની કૃપા હતી પણ જે તે સમયે હું તો નાનો મારી 55 વર્ષની ઉંમર છે કઠણ સમય હતો ને એમાંય કોઈ દી નબળી વાત નહીં એમ અને એવી ઈશ્વર કૃપા કે બે ભાઈઓ 12 મહિના મેલા મારા બાપુજીને 12 મહિના પછી કાકા 1 રૂપિયાનું એ બે વ્યક્તિમાંથી લેણું નહીં નકર એના જીવનના ખર્ચા એના એ વાપરવાની રીત નબરું કાંઈ હાલે નહીં પણ 1 પૈસાનું લેણું અમારા 4 ભાઈ માથે છે નહીં આજ બાપા નકર બાપનું લેણું દીકરાને ભરવું પડે ને અમે દાંત કાઢતા કાઢતા ભરીએ પણ એને જીવન જ એ રીતે જીવવું જોગેશ્વર મહાદેવનું જૂનું મંદિર હતું અહીંયા બે ભાઈઓ બેઠા હોય અમારે માતાજીનું મંદિરમાં આમ સિક્કાકોરથી મૂંગળી ગાગવા નાની ખાવડી બધેથી માણસો નીકળે ચા પાણીનો ટાઈમ હતો ચા પાણી જમવાનો ટાઈમ હતો જમવાનો એને એ શોખ અને ઈશ્વરને અમે જોગેશ્વર બાપાને આ હરસુખ મહારાજ જેવા સાધુની
હાજરીમાં અમે એમ કહી છીએ કે હે ભગવાન, હે ત્રિલોકના નાથ, ઈ પરંપરા અમે ચાર ભાઈઓ જાળવી શકીએ એટલી અમને શક્તિ આપજે. પધારો પધારો બાપા પધારો. તો બાપ વખાણે ને દીકરો કર્મી કહેવાય એવું નથી, પણ દીકરો વખાણે ને બાપ કર્મી કહેવાય એ વાત નથી. પણ વાસ્તવિકતા છે, નરી વાસ્તવિકતા, સત્ય સનાતન. જી બે ભાઈ, હું બ્રાહ્મણ તરીકે આ પરગણાની અંદર દરબારોમાં અંદર અંદર બાપુ માથાકૂટ હોય, તમને એક સામાન્ય હાવ સીધો દાખલો દઈ દઉં કે વર્ષો પહેલા ગાગવામાં હોરી ટીંબે સોઢા પરિવારમાં અંદરો અંદર માથાકૂટ થઈ, તકરાર થઈ ને 5-10 જણાને લાગી ગયું, કેસ કબડા થયા, બધું થયું. આજુબાજુના દેવરિયા, જાખર, કજુડા, હગા સંબંધી સમાધાન માટે જાય, પણ જેઠુબા સરપંચ હતા ને એ એવના છોકરાઓને લાગી ગયું, સામે કાકા બાપાના બધા ભાઈ સામે વાડીવાળા એવને લાગી ગયું. જેઠુબા જીદી માણસ માને નહીં, જેઠુબા ને મારા બાપુજીને એક ખોરિયા જુદા ને જીવ એવા મિત્ર હતા. તો એ મારા બાપુજી ને કાકા ને અહીંયા બેઠા હતા ને ડાયરો બે ચાર ફેરે જઈને ગાગવાથી આવ્યો બાપુ, 2 કિલોમીટર જ થાય. એ કે દરબારું જે માતા હતા કે જે માતા બાપા હું ક્યાં કે આવી રીતે સમાધાન સારું વળિયું કાઢી હતા કે હાલો હાલો ઘરે ઘરે તેડી આવ્યા. મારી બા ને આકલ મારી કે ગાગવા જેઠુબાનું ને સામે વાડીવાળાનું સમાધાનનો ચા એ ક્યાં ડાયરાને બધે પાઈ દો, ડાયરો એટલે 20-25 માણા, કજુડા, દેવરિયા, જાખર. પણ એ કે મહારાજ હું વાત કરો કે અમે 3 ધક્કા ખાઈને આવ્યા હતા કે એ વાત પૂરી કે સમાધાનનો ચા અહીંયા જોગવડ પીવાય. ચા પાયો, મારી ઉંમર નાની. પછી એમને થોડોક ફેરો ચોરો થયો કે મહારાજ થોડુંક બાપુ, મારા બાપુ ક્યારેક ક્યારેક કાકા તો લેતા જ, તો બાપુ કઈ કઈક લેતા, એટલે એમને થોડુંક એવું થયું. એટલે પછી કે હાલો હવે કે જાય ગાગવા. ગાગવા ગયા, જેઠુબાને ઘરે જઈને ખાટલા ધરણા. જેઠુબાની ગાગવા સોલ્ટમાં ચોકીદારની નોકરી, એટલે બેનનું નામ ઘરવાળાને મણીબેન. મણીબેન કે જોગવડ આ ડાયરાને બધો સમાધાનનો ચા પાઈ દીધો થાય. કોણ? મોહનભાઈ હતા કે હા. થાય કે તો એ ભાઈ વાત પૂરી થઈ ગઈ. થાય કે એમની દરબાર ક્યાં? થાય કે દરબાર નોકરીએ છે. છોકરાને મૂક્યો સાયકલ લઈને આવ્યો જેઠુબા. એ કે જેઠુબા સમાધાનનો ચા પાઈ દીધો મોહનમાં જ પાઈ દીધો હતા કે હા તો વાત પૂરી થઈ ગઈ. એ મોહનમાં જ બોલે વિધાતાનો આંકડો, એવું પવિત્ર જીવન. તો મેકપર હોય, જાખર હોય, ખાવડી હોય, નાની ખાવડી, મોટી ખાવડી, કજુડા, દેવરિયા, અદા સિવાય બોલાવે નહીં. અને એની સામે પોતાની પણ મર્યાદાથી જીવન જીવતા. તો એવા પવિત્ર આત્માની પાછળ આજ આપણે હરિનામ કીર્તન કરવા મળ્યા છીએ. ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ નહીં, પણ હું તો એમ કહું કે દુનિયાના છેડા સુધી આપણે જેનું ગૌરવ લઈ શકીએ એવા હરસુખ બાપુ જેવા ભજનીક અને સંતને પણ ક્યાંક શરમ આવે એવું સંસારી જીવન પણ સંતે ટૂંકા પડે ખવરાવીને ખાય. બાપુનો ઉતારો જૂનાગઢ, નારણ બાપુનો આશ્રમ હો, અહીંયા તમને કહું ને ઈ સ્ટેજ, અહીંયા હરિહર ભજન ભોજન સંતવાણી. એ બાપુ પોતાના ગજાથી એમ કહી ને કે અનેક ગણો, હજારો ગણો વિશેષ, પણ એનો ભાવ અને ઈ જે આનંદ થાય એવા સમર્થ ભજનિક સંતોની ઉપમાથી પણ એને વધારે ઉપમા આપીએ કે એવા મહાત્માની હાજરી. વધારે વાતો નહીં કરું, પણ આજ મારી થોડીક ફરજ બજાવું છું બાપુ. એવો જ અમારો ઉગતો કલાકાર વિદેશમાં જેનું નવરાત્રી જોઈ થાય કે એ તો ભાઈ મયુરભાઈ અમેરિકા છે, યુકે છે, લંડન છે, પણ અમારે એક લાગણીને તાતણે આવે બાપુની જેમ જ. એ કહો કાકા રજા લઈ ગયા, મારે આવવું પડે બાપુ, મેં તો બાપુ છે એના ભેગો તું ભાઈ આનંદ કરાવવા જાય. એવા જ મયુરભાઈ
એમાં જ હું તમને એમ કહું કે મોરારી બાપુ એમ કીધું કે અશોક મારા ભેગો તબલામાં આવતો રહે, પણ એણે એમ કીધું કે લક્ષ્મણ બાપુ અને હર્ષુભ બાપુ જેવા સમૃદ્ધ ભજનિક ભેગો હું આગળ આવ્યો છું, જ્યાં સુધી એમની મોજ છે પછી બાપુ હું તમારા ભેગો આવીશ. એવા અશોકભાઈ ગોંડલિયાને પાછું આપણું જામનગરનું ઘરેણું સોનું ને સુગંધ એને તાળીઓના ગગડાટથી એક ફેરે વધાવો બાપા. ઘણા કલાકારો એમ કહે કે અશોકભાઈ ભેગું અમને ગાવાનું મળે, એ વગાડતા હોય ને અમે ગાય, તો એ આપણા માટે એક આપણું ગૌરવ છે બાપા. એવો જ અમારો નીતિન મિસ્ત્રી, રાજુભાઈ જોશી, હર્ષિતા ગરબી મંડળ, બહુ મોટું અને બહુ જૂનું નામ, અને આપણા તો આવ ઘરનો જણ, એને પણ એક ફેરે તાળીઓના ગગડાટથી વધાવીએ. રામભાઈ રામભાઈ, એ હમણાં જ આપણા ગામમાં ખૂબ જ સારી તબલાની સંગત આપી ગયા, અમે બધા હીરેને ભેગા ભજન કર્યા, એને પણ તાળીઓના ગગડાટથી વધાવીએ. ભાવિનભાઈ ખેતિયા, અમારો મગન મજીરી બાપુ, ખરેખર ભજનનો પ્રભાવ મગનને લાગ્યો છે. હું જોઉં છું લગભગ મને 55 થયા, 40 વર્ષથી આની આ પરિસ્થિતિમાં છે. હમણાં દાંત નવા નખાવ્યા, છોકરાના છોકરાને એના છોકરાઓને ઘરે છોકરા છે, બાકી કઈ ઉંમર કઈ તાણે લાંબી ના થાય. એ મગનભાઈ મજીરી એને બતાવીએ, અમારે હાવ ઘરના છોકરા કહેવાય, સૌદાસ ભગતની ભેગા જોગેશ્વરના પ્રોગ્રામમાં જગદીશભાઈ ચુડાસમા, એને પણ તાળીઓના ગગડાથી વધાવીએ. અને એક ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમના ભાઈ હતા પંકજભાઈ ચુડાસમા, એવો ભજનાનંદી જીવ. જોગેશ્વરનો પ્રોગ્રામ નક્કી થાય એટલે મને કહે મારું પત્રિકામાં નામ લખાવજો. પંકજ, તારું તો નામ લખાવવું જ પડે ને, 2500 પત્રિકા છપાવી એમાં એનું નામ હોય, પછી એની કોપી મોકલો અને રાજી થાય. પછી એ કે ઓલું ફોટો લખો ને એમાંય મારું નામ લખજો. મેં તારું નામ લખી અને હદા ભગતને છેલ્લે એમ કીધું હતું કે હું ગુજરી જવાનો છું, મારો અનાજ બંધ થઈ ગયો છે મારી પાછળ, કે તમે ભજનિયા કરજો, આ લોકડાઉન છે, જો ભજન નહીં કરો તો હું અસર ગતિએ જાય. અને હદા ભગતે એ જેથી પહેલું લોકડાઉન હતું ને મને ફોન કર્યો, હદા મેં તો એક ધર્મ સંકટ છે, મેં તો બોલ ને ભાઈ પંકજ વાહે ભજન કરવા પરી બાપુ ફ્રીમાં આવે, વાઢેર સાહેબને ફોન કરતીઓ નહીં, પણ મેં તો પરી બાપુ કે હર્ષુક બાપુ હોય તો અહીંયા 200-500 માણસ થાય. મને કે 500 કે નહીં થવા દઈ, પણ મેં તો 500 થાય તો વાંધો નહીં. મેં સાહેબને ફોન કર્યો, આ ઈશ્વર સાક્ષી, અને બે દી ભજન અહીંયા કર્યા બાપા, ફૂલ લોકડાઉન ની અંદર લાલપુર સિટીની વચ્ચે, તઈ એમ થાય કે જોગેશ્વર બાપાનો ને આવા હર્ષુક બાપુ જેવા સંતોની કંઈક મારા ઉપર કૃપા હશે બાપા. એટલે ખૂબ આનંદની વાત છે. હર્ષુક બાપુ ભેગા પધાર્યા છે, ભાઈ શ્રી આજાભાઈ, આજ કાનોભાઈ કામ બન્યો દેખાતો નથી, કામમાં પડી ગયો લાગે, ખેતીવાડી જેવું છે ને વર હારું, એવું જ અમારું નકલંગ સાવન સૌદાસભાઈ ગાગલિયા, એવું જૂનાગઢ રુદ્રાક્ષ સ્ટુડિયો સુરેશભાઈ ચાવડા, એની આરે પણ અમારે ઘરનો નાતો, બેન્જોમાં એવી સંગત આપે ભાઈ અમારે, એમાં આજ તો હાવ ખુલીને આવ્યો બાપુ. અમારા નંદા કાકાએ કીધું કે મારા કે બા છે ને એની 95 વર્ષની ઉંમર છે, હમણાં 28 તારીખ મારા બાપુની તિથિ હતી ને નક્કી કર્યું, એ કે 12 વ્યવહારે બાંધ્યા નંદા કાકાએ. એવા મિલનભાઈ માંડવિયા બેન્જો ઉપર સંગત આપે છે, એને પણ તાળીઓના ગગડાટથી બધાવીએ, ખૂબ ખૂબ ધન્યવાદ. સંજયભાઈ તમે નીચે કાં બેઠા બાપા, અહીંયા આવો આવો. એવા સુપ્રસિદ્ધ સમરસ ભજનિકનો આરેજી
મજીરાની મોજ આપે એવા બે ભાઈઓની જોડી સંજયભાઈ કાપડીની હાજરી છે. નીતિનભાઈ અને સંજયભાઈ કાપડી એવા સંજયભાઈને વિનંતી કરીએ આવો, એના તાળીઓના ગગડાટથી વધાવો, પધારો બાપા સ્ટેજ ઉપર આવો. એવા જ અમારે ડબા સંઘથી મારા મામા વડીલ શ્રી કાંતિભાઈ પરસોત્તમ મહેતાની હાજરી છે, એની અમે નોંધ લઈ છીએ. કારણ કે ગયે વર્ષે લોકડાઉનમાં બાર પોરો પાઠ કર્યો, રામદાસજી મહારાજજી ભજન કર્યા અને ગામે આનંદ કર્યો, અને બાપુ સંચાલનમાં આખું ગામ ડબ્બા હંગ મને વિનંતી કરી, સંચાલન પ્રફુલભાઈ કરે. મેં કીધું ભાઈ દિલીપદાન હું તમને દઉં. મને કે ના, એ ગામ છે ને મારા મામાનું ગામ, થી ભાણે જ ને શું છે. મને કહ્યું બહુ પ્રેમ. એવા જ અમારે મારા ગઈઢાનું મોહાર, મારા બાપુજીનું મોહાર, મૂળ ચરકલા દ્વારકા દેવભૂમિ, અમારે બ્રોડગેજની અંદર નોકરી કરી રેલવેમાં, એવા લખુમામાની પણ હાજરી છે, એના ભાઈઓના અવસરમાં એની પણ અમે નોંધ લઈ છીએ. પછી મયુરભાઈના સસરા, મયુરભાઈ તો આ ભજનનો પ્રતાપ જોઉં તમને, નાની ઉંમર, અને મને બહુ ખબર નથી, મને ફેસબુકમાં મેક પરથી પધારેલા ડાયરાને ખૂબ ખૂબ ધન્યવાદ. પધારો બાપા, આગળ આવો આવો. સતુબાભાઈ, હેમતભાઈ, અમારે એ ગામ 22 ગામ અરે અમારા કૈટાઉને એવો નાતો હતો, એવા બધા રીણાજી મગાજી કંચવા પરિવાર, પૂંજાજીભાઈ નો પરિવાર, ધીરુભા, એસએમ જાડેજા, પધારો બાપા આગળ. તો મયુરભાઈના લગ્ન લગભગ ડોક્ટર આરે થયા છે, બેન છે એમના ઘરવાળા. તો મયુરભાઈના સસરાની પણ અહીંયા હાજરી છે, એમની પણ અમે વાસુ પરિવાર અમે નોંધ લઈ છીએ. ખરેખર અમારા ધન કડી ધન ભાગ બાપા. તો હવે જાજી વાતો નહીં કરીએ. તો અમારા આ એક દિવ્ય આત્માની પાછળ હરિનામ કીર્તન કરવા માંડ્યા છીએ ત્યારે અમારા આ દુઃખની અંદર આજ તમે બધા સહભાગી થવા આવ્યા છો ત્યારે એની પાછળ અમે 10 દિવસથી આ અહોનિશ ખેતિયા પરિવારે હેમંતભાઈ, દિનેશભાઈ, મહેશભાઈ, બીજા નામી અમનામી કલાકારોએ, ઉસ્તાદો બધા જે રીતે અમને અમારા દુઃખમાં સહભાગી થયા બદલ ખૂબનો ધન્યવાદ, ખૂબ ખૂબ. અને આજે વિશેષ અમારા દુઃખમાં સહભાગી થવા બદલ સર્વે આમંત્રિત મહેમાનો, હેતુ મિત્રો, ગ્રામજનો, આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા સર્વે આગેવાનો, બેનું દીકરીઓ ભાણેજું, આજે હવે છેલ્લો દિવસ છે એટલે કોઈ જેટલા બધા બેઠા છો બધા સાચા હિરલા છો, ભલે 4 વાગે પછી આ લોકડાઉનમાં કાંઈ કામ છે નહીં, અને કામ કરવા હવે કરે છે એટલે આનંદ કરીએ. અને વિનંતી કરીએ બાપુ, તમે કે મયુરભાઈ, બાપુનો એવો ભાવ છે તો મયુરભાઈ દવેને વિનંતી કરીએ, જૂનાગઢથી આપણું સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડનું જે ગૌરવ કહેવાય, અને દેશ વિદેશની ધરતી સુધી માં ભગવતીના ગરબા ભજન ધૂન આરતી સ્તુતિ વંદના પ્રાર્થના લઈ અને આપણું જે ઘરેણું છે એવા મયુરભાઈને વિનંતી કરીએ, પધારે આગળ ઉપર સંતવાણીનો દોર લઈ. અને મયુરભાઈ દવે તાળીઓના ગગડાટથી એક ફેરે બતાવો, ખૂબ ખૂબ ધન્યવાદ. આવે મયુરભાઈ દવે, મયુરભાઈ દવે. વાહ નકલંગ વાહ. જામનગરથી એક બીજા ભજની આવ્યા છે, પછી ભાઈ શ્રી વિપુલભાઈ પ્રજાપતિ, એમને પણ તાળીઓના ગગડાટથી વધાવીએ. તો સર્વેને અમારા વાસુ પરિવાર વતી એક હૃદયના ભાવથી આપ સૌને આવકાર. અને હવે વાતો નહીં કરતા મયુરભાઈને વિનંતી કરીએ, પધારે મયુરભાઈ દવે. બીજો અમારો દુઃખમાં સહભાગી 2 વખત ભજન ગાઈ ગયા જયંતિભાઈ, જયંતિ મહારાજ, અને અમારો હર્ષિલ છોટે ઉસ્તાદ, એને પણ એક ફેરે તાળીઓના ગગડાથી બતાવો. હર્ષિલ ઊંચા હાથ કરજે ભાઈ. વાહ બાપુ, અમારા ગામનો છોકરો ને મારો ભાણે જે થાય ને પાછો અમારો જ જણ હાવ. એવા જ અમારા પડાણા ખોડલધામના માં ખોડિયારના ઉપાસક ભાઈ શ્રી શૈલેષભાઈ ખેતિયાને પણ એક હૃદયના ભાવથી આવકાર. એવા જ શ્રી
મયસ ગિરી બાપુ ને શું નામ બાપુ? મયસ, મયસ ગિરી બાપુ ગોકુલનગર વાળા. અમારે અશ્વિનભાઈ ખેતિયા એમણે પણ અમારા દુઃખમાં સહભાગી થઈ અને ખૂબ ભજનિયા કર્યા, ખૂબ સારા, ખૂબ ધન્યવાદ. તો વિનંતી કરીએ ભાઈ શ્રી મયુરભાઈ દવે.